લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કદાવર નેતા ભાજપમાં જોડાયા અને કોંગ્રેસમાં હલચલ મચી છે ત્યારે છોટા ઉદેપુરમાં હલચલ મચી. લોકસભાની ચૂંટણી નજીક અને તેની પહેલા છોટા ઉદેપુરમાં હલચલ જોવા મળી. કોંગ્રેસના કદાવર નેતા ભાજપમાં જોડાયા અને ભાજપમાં જોડાવાની માહિતી સામે આવી. નારણભાઈ રાઠવાએ કેસરીઓ ધારણ કર્યો છે. નારણભાઈ રાઠવાનું નામ સામે આવ્યું જેમણે કેસરીઓ ધારણ કર્યો. નારણભાઈ રાઠવા સાથે ખાસ વાતચીત પણ કરી. ગુજરાત ફર્સ્ટની ટીમે નારણભાઈ રાઠવા સાથે વાતચીત કરી. છોટાઉદેપુર જિલ્લાનું કહી શકાય કે ભરશિયારે રાજકારણ ગરમાયું છે. આદિવાસી કદાવર નેતા તેમજ કોંગ્રેસના પીઢ નેતા નારણભાઈ રાઠવા દ્વારા ગતરોજ કમલમ ખાતે જઈ અને કેસરીઓ ધારણ કર્યું છે, જેઓ સાથે સીધો સંવાદ આપણે કરીશું. નારણભાઈ, એવું તો શું બન્યું કે આપે અચાનક જ ભાજપનું ખેસ ધારણ કરવાની જરૂર પડી? દેખો, રાજ્યસભાના સભ્ય તરીકે મારું જે 6 વર્ષનો ટર્મ હોય છે એ 31 માર્ચ 2024 પૂરું થશે અને કોંગ્રેસની અંદર એટલું સંખ્યાબળ નથી કે હું રાજ્યસભાની અંદર બીજી વખત રિપીટ થઉં. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જવાનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસ પાર્ટી મને ઘણું બધું આપ્યું, છતાં પણ મારે ભારતીય જનતા પાર્ટીમાં જવું મુનાસિબ મેં સમજ્યો છે કે ભાજપાની અંદર જે વિકાસની ગતિ અને વિકાસની જે હમણાં ધારા ચાલી રહી છે એનો વિરોધ કરવા ખાતર વિરોધ કરવો અને પાર્ટી તરફથી આપણે સ્ટેન્ડ લઈને બેસી રહેવું એ મને કોઈ બહુ વ્યાજબી લાગતું નથી. અને એટલા માટે આપણા વિસ્તારના ઘણા બધા પડતર પ્રશ્નો હતા, એનો મોટા ભાગે એનો નિર્ણય આવી ગયો છે. GIDCની સ્થાપના માટેની પણ ઘોષણા થઈ ગઈ, GIDCની જગ્યા પણ ફાળવી દીધી છે, મેડિકલ કોલેજની પણ અહીંયા જગ્યા ફાળવી દીધી છે. એવા અનેક કામો છે જે ખેડૂતોને 6,000 રૂપિયાની સીધી ખાતામાં પૈસા જમા થાય છે. એના સિવાય શિક્ષણના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો, નળ સે જલની સ્કીમો છે. આવા અનેક સુવિધાઓ આપણા વિસ્તારની અંદર ગામડાઓમાં મળે છે. હું કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે જો હું કામ કરું છું તો મારા નીચેના જે ટેકેદારો છે એ ટેકેદારોને થોડોક અન્યાય થાય છે. કેમ કે એટીવીટીના કામો હોય, તાલુકા આયોજનના કામો હોય, જિલ્લા આયોજનના કામો હોય, ટ્રાઇબલ આયોજનના કામો હોય કે પછી ગવર્નિંગ બોડી ગ્રામ વિકાસ એજન્સીના કામો હોય, આ તમામ કામોની અંદર અમારા કેટલાક ટેકેદારોને એના કામોની અંદર થોડું ફાળો ગ્રાન્ટ ફાળવણીમાં અવરોધ આવતો હતો. લોકો મને એમ કે મારા કોંગ્રેસ પાર્ટીના ટેકેદારો કે નારણભાઈ તમે કોંગ્રેસમાં છો એટલે અમારા કામોની અંદર થોડુંક રૂકાવટ આવે છે, એને કરતો ચાલો ને આપણે બધા ભાજપમાં જતા રહીએ અને એક સાથે એક વિકાસની ધારામાં ભળી જઈએ અને બધાના સર્વાંગી વિકાસ થાય એ દ્રષ્ટિ રાખીને કાર્યકરોની લાગણી હતી કે આપણે બધા ભેગા થઈ અને કોંગ્રેસ પાર્ટી છોડી અને ભાજપ પાર્ટીમાં જોડી જઈએ. તો એ દ્રષ્ટિથી અમે લોકો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા છે. નારણભાઈ, જો ભાજપ તરફથી આપને ઉમેદવાર કહેવા આપને બનાવે કાં તો આપના સંતાનને બનાવે તો આપ શું ઉમેદવાર બનશો કે સંગ્રામસિંહને? પાર્ટી હાઈકમાન્ડ અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે લોકો ચાલીશું. પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અમારી જો કદર કરીને કિંમત કરીને અમને જે રીતે ઇવોલ્યુશન કરશે, મૂલ્યાંકન કરશે, એ મૂલ્યાંકનના આધારે અમને જે આદેશ આપે એ પ્રમાણે અમે લોકો પાર્ટીની સાથે અમે રહી અને કામગીરી કરવાના છે. તો આ હતા નારણભાઈ રાઠવા, જેઓ સાથે આપણે સીધો સંવાદ કરે તેવું જણાવી રહ્યા છે કે હાલ તેઓની સાથે કોઈ પણ ભાજપ સાથે એવું કોઈ કન્ડિશન થઈ નથી કે કોને ટિકિટ આપશે શું છે, કોઈ પણ બિનકન્ડિશનલી એ ભાજપમાં જોડાયા છે. આ સાથે જે પણ પાર્ટી આદેશ આપશે તે પ્રમાણે આગળની નીતિ આગળ ભાજપને કેવી રીતના કામ લઈ શકાય તે ભાજપ કેવી રીતના નારણભાઈ રાઠવાનો ઉપયોગ કરે છે તે આગામી સમયમાં આપણે જોવાનું રહ્યું. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.